હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું અંધશ્રદ્ધાના તમને બીજા નવા પ્રયોગો બતાવવા જઈ રહી છું. અને એ પ્રયોગો જો એ પહેલાં તમે જો મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને પાર્ટ વન, આ બધી બાળકીઓએ પાર્ટ વન છે એ જોયો છે અને એ લોકોને બહુ અચરજ થયું, તો એ કે હવે તમે નવો બીજો વિડીયો બનાવો ત્યારે અમને બોલાવજો. તો આજે આ નાની છોકરીઓને હું મારા ઘરે બોલાવી છે અને એ હવે મારા આ નવા પ્રયોગો અંધશ્રદ્ધાના છે એ જોશે. આજે હું તમને એક પ્રયોગ બતાવવાની છું, એમાં દીવાસળી માચીસ વગર જ આગ લાગવાની છે. એટલે ઘણા જે ઢોંગી બાબાઓ હોય શું કહે કે બેન, જો દીવો એમને પ્રગટી ગયો તો એનો મતલબ કે તમારામાં કંઈક વરગાડ છે અને એ તમારો વરગાડ છે એ કાઢવો પડશે. એવી રીતના એ આપણને વિશ્વાસમાં લઈ લઈએ, બરાબર ને? પણ આપણે એવી રીતના વિશ્વાસમાં આવી જવાનું નહીં. તમે તો બધા ભણેલા છો અને ભણો છો હજી, તો આગળ ધોરણમાં તમે આ બધું કેમિકલનું નહીં આવશે ભણવાનું, બરાબર? તો હવે એ લોકો શું કરે, હું સૌથી પહેલાં આ તમે જોઈ શકો છો આ ઘી છે, ઘી નાખું છું, બરાબર? અને પછી આ કોલસાનો છે એ ભૂકો છે જે નાખું છું. ઘી અને કોલસાના ભૂકા ખાલી બે થી જ આગ ઉત્પન્ન થશે અને એ આગ આપણે જોવાની છે. અને ઢોંગી બાબા બોલે, ઓમ હિમ ક્રીમ શ્રી ચામુંડાય વિછે નમઃ. હમણાં માતાજી છે એ એનું સ્વરૂપ છે એ બતાવશે, બરાબર? અને જુઓ તમે બધાએ આમાં ક્યાં કાંઈ બાકસની છે એ જરૂર પડી છે નહીં ને? અને આ કેવી રીતે જો એ હવે કેવી રીતે થયું હું તમને લોકોને કહીશ. આ છે એ આગ એમને જ લાગી અને તમે જોઈ શકો છો, બરાબર? અને હવે તમારામાં વરગાડ છે એ તો ફાઇનલ છે આવું કહી અને આપણને વિશ્વાસમાં લઈ લે છે, બરાબર? અને એ હકીકતમાં જોઈએ તો એ અંધવિશ્વાસ છે. અને આપણે અત્યારે ટેકનોલોજીના યુગમાં આપણે સાયન્સ ભણીએ છીએ અને ખબર છે કે તમે જ્યારે હજી તો નાના છો તમારે ભણવામાં આવશે આને કહેવાય પોટેશિયમ પર મેંગેનેટ, બરાબર? અને આ છે એ કોઈ ઘી નથી, ગ્લિસરીન છે, બરાબર? અને પોટેશિયમ પરમેંગેનેટ ને ગ્લિસરીન જ્યારે ભેગા મળે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ઓટોમેટિક આગ લાગે છે. આમાં કોઈ દીવાસળીની જરૂર પડતી નથી. અને ઢોંગી બાબા આ રીતના આગ લાગી છે અને આપણને જે હાવ ભોળી માતાઓ છે એ તો વિશ્વાસમાં આવી જાય છે કે ઓહો મારા બાળકમાં કંઈક વરગાડ છે, બરાબર? અને એ લોકો પછી બાબાને પૈસા દીધે રાખે છે. આવા બધા અંધવિશ્વાસમાં આપણને લઈ અને એ લોકો બાળકની છે એ સારવાર કરવા માંડે છે અને માતા પાસેથી પૈસા ખંખેરવા માંડે છે. પણ હકીકતમાં આ એક બસ કેમિકલ રિએક્શન જ છે, બીજું કંઈ જ નથી. એટલે હું તો એટલું જ કહીશ કે આવા અંધવિશ્વાસમાં ક્યારેય આવો નહીં. હજી હું બીજો પ્રયોગ પણ બતાવવા જઈ રહી છું. હવે મારો બીજો પ્રયોગ છે એ દાણા જોવડાવવાનો છે. અત્યારના યુગમાં બધા છે એ દાણા છે એ જોવડાવે છે. હવે આ છોકરીઓની મમ્મી જો ટેન્શનમાં આવી જાય કે મારી છોકરી 10માં આગળ નીકળશે કે નહીં, તો એની મમ્મી દાણા જોવડાવશે. પણ મારા વિડીયા જોયા પછી કદાચ દાણા જોવડાવવા જશે નહીં. હવે દાણા જોવડાવવામાં તો શું હોય કે ભાઈ, હું તમને દાણા જોઈને કહીશ કે ભાઈ એકીમાં આવશે તો તમે 10માં છે એ નીકળી જશો 90 અપમાં. ચાલો આપણે હવે જોઈએ કે એમાં દાણા આવે છે કે નહીં. વધારે તો આપણને પ્રેક્ટિસ ના હોય, દાણા જોતા હોય એને વધારે પ્રેક્ટિસ હોય એક ઈમાં બે કિમાં આવવાની. જો બધા બે બેની જોડી થઈ ગયા છે અને એકીમાં છે એ એક દાણો આવ્યો છે. આ બધા ડબલ જોડી છે, જો હું તમને બતાવું છું. જોયું તમે એકીમાં જ આવે એ દાણા. એની એક ટ્રીક છે આપણી પાસે કે જ્યારે ત્રણ આંગળી આ પેલી બે અને એક આ ત્રણ આંગળીથી જ્યારે દાણા ઉપાડો ત્યારે એકીમાં આવે અને આ ચાર આમ આ ચાર આંગળીથી આમ દાણા ઉપાડો તો એ બે કીમાં આવે. અને આ રીતના પણ આપણને છે એ વિશ્વાસમાં લઈ લેતા હોય છે. એટલે આ વસ્તુ છે એ ખરેખર
સાયન્ટિફિક રીઝન કહેવાય કે ભાઈ ત્રણ આંગળીથી લ્યો એટલે એકીમાં અને ચાર આંગળીથી લ્યો એટલે બેકીમાં. હવે તમને ધૃતિબેન છે એ દાણા જોઈને આપશે. હા, ધૃતિબેને પણ જોયા, જો આ એક દાણો છે એ વૈદો. આ બેન પણ શીખી ગયા છે દાણા. તમારે કોઈને જો દાણા જોવા હોય તો અમારા ધૃતિબેન પણ દાણા જોઈને આપશે. એટલે આ હવે છોકરીઓ પણ શીખી ગઈ છે કે સાયન્ટિફિક રીઝન છે, ત્રણ આંગળીથી લ્યો તો એકી સંખ્યામાં આવે અને ચાર આંગળીથી લ્યો તો બેકી સંખ્યામાં આવે. હવે હું ત્રીજો પ્રયોગ બતાવવા જઈ રહી છું અને એમાં પહેલા દીવો કરીશ. થાળી છે અને થાળીમાં ઓલરેડી પાણી છે એ ભરેલું છે, બરોબર. હવે આ ખાલી ગ્લાસ છે, જોઈ શકો છો. ઢોંગી બાબા હોય શું કરે કે ભાઈ દીવો થોડીક વાર ચાલુ રહીએ, શ્લોક બોલે એકાદો અને પછી ગ્લાસ છે એ ઊંધો મૂકી દે. ચાલો, દીવો છે એની ઉપર મેં ગ્લાસ છે એ મૂકી દીધો. થોડીક વારમાં આપણે જોવાનું હતું. હમણાં ધૃતિનું ભૂત આમાં આવી જશે, હેપીનું ભૂત આમાં આવી જશે, ધનશ્રીનું ભૂત આવી જશે. થોડીક વારમાં થાળી છે એ આપણે ઊંચી કરીને જોવાની છે. જો થાળી ઊંચી થઈ ગઈ, ત્રણેયના ભૂત આવ્યા આમાં અંદર. ચાલો, એવું કઈ છે નહીં, આમાં અંદર છે એ હવાનું દબાણ ઘટી જાય એટલે થાળી છે એકદમ બૂચ જેવું કામ. આમાં કોઈના ભૂત આવ્યા નથી, આ તો ખાલી એક અંદર છે એ વેક્યુમ, હવાનું દબાણ ઘટી જાય એને હિસાબે બે થાળી ને ગ્લાસ છે એકદમ ચોટી જાય છે. આપણે કેમ બૂચ છે એ દિવાલમાં ચોંટાડીએ, તો આપણે ધક્કો મારીને ચોંટાડીએ છીએ એટલે અંદરની હવા છે એ ઘટી ગઈ એટલે બૂચ એકદમ ચોટી જાય. ખેંચો તો સીધું ના નીકળે, નીચેથી આમ કરીને કરો ને તો જ નીકળે, બરાબર. એટલે હવાના દબાણના સિદ્ધાંત ઉપર આ થાળી અને ગ્લાસનો છે એ પ્રયોગ છે. એમાં કોઈ અંધશ્રદ્ધા નથી, બરોબર. એટલે અંધવિશ્વાસ આવા પ્રયોગોમાં ક્યારેય કરવાનો નહીં. હંમેશા સત્ય શું હોય છે? સાયન્સ, બરોબર. સાયન્સને જ સાચું માનો. અને આજનો મારો આ વ્લોગ અંધશ્રદ્ધાનો જે બીજો પાર્ટ 2 છે એ આટલો જ છે. તમને બધાને મજા આવી તો કોમેન્ટ્સ કરજો, લાઇક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવજો.